नमस्कार मित्रों, आज ना आ वीडियो में आपणे वात करीशुं सहस्त्रलिंग तळाव विशे, जे पाटणमां आवेलुं छे। सहस्त्रलिंग तळाव पाटण गुजरातमां आवेलुं एक मध्ययुगीन कृत्रिम तळाव छे। तेनुं बांधकाम सोलंकी वंशना शासन दरमियान करवामां आव्युं हतुं, परंतु हालमां ते खाली अने खंडित अवस्थामां छे। ते हवे भारतना पुरातत्व खाता द्वारा महत्वना राष्ट्रीय स्मारक तरीके जाहिर करायेल छे। मित्रों, हवे आपणे जोईशुं दंतकथा। सोलंकी शासक सिद्धराज जयसिंह तळाव खोदनारा ओळ ज्ञातिना रूडानी पत्नी जसमा ओडणની સુંદરતા પર મોહી ગયો અને તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે જસમાએ તેને શ્રાપ આપ્યો હતો। આ શ્રાપને કારણે તળાવ ખાલી હતું અને શ્રાપ દૂર કરવા માટે માનવ બલિની જરૂર હતી। ત્યારે નીચી ગણાતી જ્ઞાતિનો માયો એ પોતાનું બલિદાન આપ્યું અને તળાવમાં પાણી ભરાયું। સિદ્ધરાજ જયસિંહે આ બલિદાનની કદર કરી અને તેની જ્ઞાતિને અન્ય નગરજનો સાથે શહેરમાં રહેવાની છૂટ આપી। મિત્રો, હવે આપણે જોઈશું ઇતિહાસ। સિદ્ધરાજ જયસિંહ ઈસવીસન 1092-1142ના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બાંધકામ કરાયેલ કૃત્રિમ તળાવોમાંનું સહસ્ત્રલિંગ તળાવ એક છે। 1561માં અકબરનો શિક્ષક બહેરામ ખાન મક્કા જતી વખતે પાટણ થઈને ગયો હતો અને તે વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોડીમાંથી ઉતરતી વખતે તેની હત્યા થઈ હતી। સ્થાપત્ય। આ તળાવનું સ્થાપત્ય હિન્દુ ધર્મ પ્રમાણે જળ વ્યવસ્થા અને પાણીની પવિત્રતાનું મહાન સંકલન હતું। તળાવમાં સરસ્વતી નદીમાંથી પાણી આવતું હતું અને તે 5 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું હતું। તળાવના કાંઠા પર 1000 શિવલિંગો આવેલા હતા, તેમાંના કેટલાક હજુ પણ ખંડિત અવસ્થામાં જોવા મળે છે। સહસ્ત્રલિંગ તળાવનું નામ તેના કાંઠે આવેલા અસંખ્ય નાના મંદિરો પરથી પડ્યું હશે એમ મનાય છે। તેના ખંડેરો પર અષ્ટકોણીય રોજા ઊભા કરવામાં આવ્યો હતો। પૂર્વ દિશાના મધ્ય ભાગમાં જૂનું શિવ મંદિર આવેલું છે, જે 48 થાંભલાઓ ધરાવે છે। આ મંદિર 16મી સદી સુધી સારી હાલતમાં હતું। પશ્ચિમ દિશામાં રુદ્રકૂપ આવેલ છે, જે સરસ્વતી નદીમાંથી પાણી લાવવા માટેની વ્યવસ્થા ધરાવે છે। તેનો વ્યાસ લગભગ 42 મીટર જેટલો છે। મિત્રો, આ હતું સહસ્ત્રલિંગ તળાવ, જે પાટણમાં આવેલું છે। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય, કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।